અને અહીંયા કેવું, હમણાં 2-3 દિવસ આ વિન્ડી વેધર હતું ને, એ આ ડાળખીઓ જોઈને જ ખબર પડે કે એટલું વિન્ડી હતું કે તમે રસ્તા પર ચાલ્યા જતા હોય ને તોય તમારા માથા પર ડાળખી પડે ને, એવું હતું, બીક લાગે એવું હતું. ને જો આવડી આવડી ડાળીઓ પડી ગઈ છે, એટલું મેલબોર્નમાં વેધર વિન્ડી હતું હમણાં. કે આમ કહીએ ને તો આમ એક ટાઇફોન જેવું જ લાગતું હતું, કે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો કોઈ સૂકી ડાળી હોય ને ઝાડ ઉપર, એ માથા ઉપર પડે ને આમ આમ બીક લાગે એવું જ હતું. કે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે સવાર સવારમાં છે ને એક સ્કેમ થઈ ગયો હતો, કે મને એવું હતું કે હજુ નાસ્તો ને એવું બધું પડ્યું છે એમ, પણ પછી ખબર પડી કે નાસ્તો ફિનિશ થઈ ગયો છે, એટલે ના છૂટકે પછી ભાખરી બનાવવી પડી અને લેટ થઈ ગયો. એટલે 15-20 મિનિટ જેવું લેટ થઈ ગયું. 15-20 મિનિટ લેટ એટલે એ બહુ મોટું જ લેટ કહેવાય, કારણ કે બધી જ બસનું, ટ્રેનનું બધું સ્કેડ્યુલ ચેન્જ થઈ જાય. આજે થર્સડે છે પણ આજે જોબે જવાનું છે. પેલું કોલેજ હમણાં તો વેકેશન ચાલે છે એટલે ત્યાં નહીં જવાનું. પણ એમ કે કીધું તું ને મેં કે ભાઈ અવેબિલિટી હશે ને તો જોબ લઈ લેશું, તો જોબ લઈ લીધી છે મેં. પણ અફસોસ થાય છે કે ના લીધી હોત તો સારું હતું. પેલું શું હોય કે થર્સડે આમ પહેલાં એવી પ્રિપરેશન કરી હોય કે ભાઈ વેકેશન આવે છે, વેકેશન આવે છે, પણ વેકેશન કંઈ મળ્યું નહીં, જોબ જ છે 2 દિવસ. અને વીકેન્ડ્સમાં પણ મને નહીં લાગતું કે મને ચાન્સ મળે એમ રજાનો, કારણ કે સ્ટાફ ઓછો છે ત્યાં, એટલે મને શિફ્ટ તો મારે કવર કરવી જ પડશે. એના આજે વેધરે પણ કંઈક અલગ થઈ ગયું છે. જો આમેય સવાર સવારમાં થોડા થોડા છાંટા આવતા હતા અને અત્યારે આમેય રેની વેધર જ છે આજે, અને ઠંડો પવન પણ છે. હમણાં 3-4 દિવસ થા તો પવન જ એટલો હોય છે ને જોરદાર. અને અત્યારે જતાં જતાં છે ને આમ બીકઈ લાગે છે કે ભાઈ વરસાદ ના આવે, કારણ કે વરસાદી વાતાવરણ છે ને પછી ટ્રેન સ્ટેશન સુધી એ બધું ગારામાં ખબક ખબક કરીને જાઉં ને અઘરું પડી જાય. અને એક હાથે છત્રી પકડવી અને પા છત્રી ભીની બેગમાં નાખવી, અને હોય કેટલી વાર 5 મિનિટ જ આવે ને એ કોક કોક છાંટા જ આવે. પણ અમારે ચશ્માવાળાને થોડોક પ્રોબ્લેમ ને, એટલે ના છૂટકે છત્રી ખોલવી જ પડે આમ, એના વગર ના ચાલે. અને હવે આમ મેલબોર્નમાં છે ને મસ્ત મજાની સ્પ્રિંગ આવી ગઈ છે. અમુક અમુક હજુ ટ્રીઝ એવા છે કે જેમાં હજુ પાંદડા નથી દેખાતા, પણ અમુક અમુક તો આમ એટલા મસ્ત રીતે ખીલી ગયા છે ને કે આમ વાત ના પૂછો. એક પણ એમ જીરીકમથી જગ્યા નથી, એટલા ફ્લાવર 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 છે. બતાવું જો આ નેક્સ્ટ સ્ટ્રીટ છે ને એમાં એટલી મસ્ત રીતે સ્પ્રિંગ આવી છે ને કે જોઈને જ આમ મજા આવી જાય સવાર સવારમાં. અને અહીંયા જો સ્પ્રિંગ એટલી મસ્ત રીતે આવી ગઈ છે ને કે એમ થાય કે આ એક શેરીમાં જ સ્પ્રિંગ સિઝન આવી છે એમ. કે ઝાડવા બધા જો કેટલા મસ્ત ફ્લાવરથી ભરાઈ ગયા છે, એક પણ જગ્યા નહીં એમ. અને અહીંયા કેવું, હમણાં 2-3 દિવસ આ વિન્ડી વેધર હતું ને, એ આ ડાળખીઓ જોઈને જ ખબર પડે કે એટલું વિન્ડી હતું કે તમે રસ્તા પર ચાલ્યા જતા હોય ને તોય તમારા માથા પર ડાળખી પડે ને, એવું હતું, બીક લાગે એવું હતું. ને જો આવડી આવડી ડાળીઓ પડી ગઈ છે, એટલું મેલબોર્નમાં વેધર વિન્ડી હતું હમણાં. કે આમ કહીએ ને તો આમ એક ટાઇફોન જેવું જ લાગતું હતું, કે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો કોઈ સૂકી ડાળી હોય ને ઝાડ ઉપર, એ માથા ઉપર પડે ને આમ આમ બીક લાગે એવું જ હતું કે ગમે ત્યારે પડી જાય, કારણ કે એટલું આમ જોશમાં પવન હતો ને કે આપણે રોડ ઉપર ચાલ્યા જતા હોય તો આપણને બીક લાગે. અને જો પાછળથી પવન હોય ને તો તમારે કંઈ ફોર્સ લગાવવાની જરૂર જ નહોતી પડે. આમ એક દિવસ સવારમાં હું જોબે જતી હતી ને રોડ ક્રોસ કરતી હતી ને, તો મને જ ખુદને આમ એવું થતું હતું કે હું હમણાં ઉડી ના જ આવે એમ, એટલું આમ જોશમાં પવન હતો હમણાં. આજે અત્યારથી પવન તો ચાલુ થઈ જ ગયો છે, સાથે સાથે
વરસાદની આજે તો બીક છે. કેટલો પવન હતો જો, કે અહીંયા દેખાય છે કે આ આવી રીતે ડાળીઓ પડી હતી, તો એ આપણે ચાલ્યા જતા હોઈને જો આપણા માથા પર પડીને એટલે માર જવાને તો ચશ્માની બીક અને વાગે એની બીક. છાંટા આવવા માંડ્યા છે, છાંટા ચાલુ થઈ ગયા. હું હજી ટ્રેન સ્ટેશન ન પહોંચીને ત્યાં, અને આજે મારે છે ને રસ્તામાં એક કામ પતાવતું જવાનું છે, કે ડાયરેક્ટ જોબે ન જ જવાનું, પહેલાં શોપિંગ સેન્ટરમાં જવાનું છે. ચાલુ થઈ ગયો જો, તો છે ને આજે સવારમાં તો ફેર જવાનું વિચાર્યું તો ફેર કે, પણ ફેર નહીં આવ્યો કારણ કે છે ને બહુ વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે પછી બાકી રાખ્યો. અને અત્યારે હવે જોબ બતાવી, હવે અત્યારે મેં કીધું જતી જાઉં અને થોડુંક શોપિંગ પણ કરવાનું છે, ગ્રોસરી ને એવું બધું લેવાનું છે, એટલે બેંકનું કામ પતી જશે. એટલે મારે કામ તો બહુ એટલું ખાસ તો હતું નહીં, પણ હવે જાઉં છું તો કરતી આવું, અને ગ્રોસરી ને એવું બધું લેવાનું છે તો લેતી આવું. પણ હજી રેન્જ એવું તો છે પણ આવતો નહીં, એટલે સારું છે, એટલે અત્યારે જ બતાવી દઉં બધું એમ. જય સ્વામિનારાયણ. જોબે થઈ અને ફટાફટ કિચનમાં જ આવી ગઈ છું, કારણ કે બહુ ભૂખ લાગી હતી અને બહુ બધી વસ્તુ બનાવવાની હતી. શું બનાવવાનું પૂછો? અને જોબેથી આવીને ડાયરેક્ટ રસોઈ ચાલુ કરી છે. પાસ્તા બને છે અહીંયા, અને અહીંયા દૂધી દાળની સબ્જી બને છે, અને અહીંયા કટિંગ ચાલુ છે, બધું પડ્યું છે અને કટિંગ થાય છે. આજે છે ને સવારમાં એવું થયું હતું કે હું જતી હતી જોબે, અને મેં વિચાર્યું હતું કે હું સવારમાં જે અમારું એટીએમ કાર્ડમાં છે ને થોડો લોચો થઈ ગયો હતો, તો સવારમાં જ જવાનું હતું. પણ સવારમાં વરસાદના લીધે પછી કંઈ થયું નહીં, કારણ કે સવારમાં કેવું થયું, સવારમાં મેં અહીંયાથી ઘર નીકળીને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, અને પછી જ્યાં શોપિંગ સેન્ટરમાં પેલું છે ને સીડીએમ મશીન, ત્યાં જવાનું હતું તો ત્યાં વરસાદ આવી ગયો, એટલે છે ને થોડુંક પેલું થઈ ગયું, પોસ્ટપોન કર્યું, કે થોડીક ગ્રોસરી લેવાની હતી એટલે રિટર્નમાં હું જોબ બતાવી પછી કોલ્સમાં ગઈ, ત્યાં બધી ગ્રોસરી ને એવું બધું લીધું, અને પછી આવીને દૂધી દાળનું શાક બનાવ્યું, રોટલી બાકી છે હજુ, અને પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા છે, ત્યાં સુધીમાં કટિંગ કરી નાખું, કારણ કે છે ને બે દિવસ થયા તો મેળ નથી આવતો કંઈ. અને કાલે હું જોબેથી લેટ આવી તો જલ્દી જલ્દી રસોઈ બનાવી ખાઈને સૂઈ ગયા, પણ આજે તો છે ને પાસ્તા ખાવાનું કે દિવસનું મન થયું છે, કારણ કે વ્હાઈટ સોસ પાસ્તા મેં કે દિવસના નથી બનાવ્યા, એટલે બનાવવાના છે અને દૂધી દાળનું શાક બનાવવાનું છે. અને રજા છે, પણ રજા જેવું કંઈ લાગતું નથી, ટર્મ બ્રેક ચાલુ તો છે પણ હવે જોબ મળે છે તો કરી લઈએ, કારણ કે હવે શું ઇન્ડિયા આવવાનું મન હોય તો પછી પાછા ભેગાઈ કરવા જોશે, એટલે જોબ તો બે દિવસની મળી તો લઈ લીધી છે. અહીંયા તો હું હવે રૂટીન થઈ ગયું છે કે જોબ મળે ત્યાં સુધી મૂકવાની નહીં એમ, નામે હમણાં મારે કોલેજ ચાલુ છે એટલે જોબ વચ્ચે નહીં થતી, આવું ટર્મ બ્રેક ને એવું આવે ત્યારે થોડીક કરવી પડે વધારે, કે મળી જાય એટલે કરી લઈ, નહીતર તો ચાલે પછી ના હોય તો, પણ મળે છે તો કરી લઈએ. તો ચલો ફટાફટ હું પાસ્તા બનાવી લઉં, શાક રોટલી બનાવી લઉં, પછી પાછી જમવા ટાઈમે મળીએ. ફાઇનલી પાસ્તા રેડી થઈ ગયા છે, ઇટ લુક્સ યમી રાઈટ. સાથે અહીંયા
સવારના નાસ્તાની પણ તૈયારી થઈ જાય છે કે સવારે છે ને મોડું થઈ જાય છે રોજે, તો અત્યારે જ ફ્રાય કરી નાખીએ. અને શું છે ખબર છે, પહેલાં વ્રેપ લાવ્યા હતા ને, એ વ્રેપ પડ્યા હતા તો વધ્યા હતા, કારણ કે અમે બે જ જણ છીએ તો વધ્યા હતા. તો એનું શું કર્યું છે, અમે કટ કરી અને જસ્ટ ફ્રાય કર્યા છે. પણ ટેસ્ટમાં એટલા મસ્ત લાગે ને કે આમ તમે એકવાર ટ્રાય કરજો, કે વ્રેપ વધ્યા હોય ને તો આવી રીતે ફ્રાય કરજો, અને પછી કે કમેન્ટ્સમાં મને કહેજો કે કેવા લાગે છે. એમ મને તો બહુ જ ભાવે છે કે એકદમ ક્રન્ચી મસ્ત થઈ ગયા હોય અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે. તો ટ્રાય કરજો એકવાર, વ્રેપ બચ્યા હોય ને તો આવી રીતે ફ્રાય કરીને ખાવાની. અને આજના જમવામાં આટલી વસ્તુ છે કે જ્યારે પ્રોપર ટાઈમ મળે ને ત્યારે પ્રોપર જમવાનું હોય, જ્યારે ટાઈમ ના મળે ને ત્યારે રગડ ધગડ હોય. પાસ્તા, ગોળ, શાક, દૂધી દાળનું, મરચું શેકેલું, રોટલી. આજે પ્રોપર જમવાનું બનાવ્યું ને એટલે તમને બધાને બોલાવું છું, મેં તને બોલાવતી, કારણ કે કાંઈ નક્કી જ ન હોય, ગમે કાં વધ્યું ઘટ્યું હોય, ખાઈ લેવાનું હોય, બીજે દિવસનું પડ્યું હોય ખાઈ લેવાનું હોય. આજે છે પ્રોપર જમવાનું બનાવ્યું છે એટલે તમને બધાને ઇન્વિટેશન આપું છું, હાલો જમવા એમ. નહીં તો શું થાય, આગળના દિવસનું વધ્યું હોય ને એ બનાવીએ, ગરમ કરીને ખાઈએ, એમાં કંઈ સુધારો કરીને બનાવીએ. અને અહીંયા છે ને અત્યારે વાગ્યા છે તો 5:30, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને એટલું અંધારું છે ને એમ લાગે કે રાત પડી ગઈ છે એવું લાગે છે. જો અત્યારે હવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે સવારમાં એવું હતું વરસાદી વાતાવરણ, પછી બપોરે પાછું થોડુંક આમ તડકો ને એવું બધું હતું ને, અત્યારે એવું પાછું રેની થઈ ગયું છે.
અને આજે વરસાદી વાતાવરણ છે ને તો મને ગરમ ગરમ મેગી ખાવાનું મન થઈ ગયું હતું, એટલે આવતા આવે પહેલાં મેગી બોઇલ કરી. અને જસ્ટ મને છે ને આવી પ્લેન મેગી જ ભાવે છે, લાઈક બધું કેરેટ ને પીઝ ને એવું નાખી એવી બધી બહુ નહીં ભાવતી, એટલે જસ્ટ મેં પાણીમાં બોઇલ જ કરી છે. અને પહેલાં મેગીનો ડોઝ લેવાનો છે, પછી થોડુંક રીડિંગ કરવાનું છે, અને પછી નિરાતે, આજે ફ્રાઈડે છે એટલે નિરાત છે, સવારે જોબની પણ કંઈ એટલું બધું ટેન્શન નહીં, એટલે નિરાતે રસોઈ બનાવવાની છે. એટલે થોડુંક વચ્ચે થોડુંક આમ ટેકો કરે ને એવું ખાવાનું મન થયું હતું, એટલે મેગી બનાવી છે અને ડિનર હજુ બાકી છે. આજે ડિનરનું મેન્યુ છે પુડલા અને મંચુરિયન. આજે આમ રેની વેધર હતું ને તો રેની વેધરને અનુરૂપ આમ ડિનર બનાવ્યું છે. તો ચલો આવી જાઓ બધે જમવા.